ચલો વધીએ આગળ. તો લાસ્ટ ટાઈમ આપણે અરીસાનું સૂત્ર જોયું હતું, હવે અરીસાના સૂત્રનો જ ઉપયોગ કરીને એક મોટવણીના કેટલાક સૂત્ર મેળવવાના છે. એ સૂત્ર તમારા માટે બહુ અગત્યના છે, કારણ કે એ સૂત્ર તમારી બુકની અંદર આપ્યા નથી. બરાબર, એવા અમુક સૂત્ર છે કે જેનો ઉપયોગ તમે ખાસ કરીને એમસીક્યુ ની અંદર વધારે કરશો, કારણ કે એમસીક્યુ માટે એ જેટલા પણ સૂત્ર છે જે હું અત્યારે કરાવીશ તે બહુ જરૂરી છે. બરાબર, તો એ એમસીક્યુ ની અંદર કામ લાગે એવા સૂત્રની વાત કરીએ તો સૌથી પહેલા તમે અરીસાનું સૂત્ર મેળવ્યું હતું. શું હતું અરીસાનું સૂત્ર તમને ખબર છે? અરીસાનું સૂત્ર શું હતું યાદ છે? યસ, 1/u + 1/b is equal to 1/f. હવે ઘણા કેસની અંદર શું થાય છે કે આપણી પાસે મોટવણી જે છે, મોટવણી એ મોટવણીનું સૂત્ર હોય આપણી પાસે. બરાબર, મોટવણીનું સૂત્ર શું છે? મોટવણીનું m બરાબર, તો કે ભાઈ મોટવણી જે છે m બરાબર માઇનસ v ના છેદમાં u હશે. બરાબર છે, કારણ કે આપણે શેના માટે લાવ્યા હતા? અરીસા માટે હતી. એટલે અરીસાની મોટવણી હંમેશા કેવી આવશે? માઇનસ v ના છેદમાં u ના સંદર્ભની અંદર આવશે. તો હવે આપણે આની આધારે જોઈએ તો ધારો કે મને ફક્ત ને ફક્ત v ની વેલ્યુ આપી હોય, u ના આપ્યો હોય. બરાબર, ફક્ત બધી જ વસ્તુ છે તે v અને f ના સ્વરૂપમાં આપેલી હોય અને મને મોટવણી શોધવા કહે તો હું કઈ રીતના શોધી શકું? તો તમે શું કરો પહેલા? તો કે ભાઈ અરીસાના સૂત્રનો ઉપયોગ કરો, તેના ઉપરથી પહેલા 1/u ની કિંમત શોધો. 1/u ની કિંમત કેટલી મળશે આપણને? તો કે 1/f - 1/v મળશે. ક્લિયર? અને આને આધારે તમે સાદુરૂપ આપો તો 1/u = શું થશે? v - f છેદમાં શું થઈ જશે? vf થઈ જશે. v - f છેદમાં શું થઈ જશે? vf થઈ જશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. હવે આ કિંમત છે તે બેઠી આની અંદર મૂકી દો તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ એ કિંમત જો હું અહીંયા આગળ મૂકી દઉં તો મોટવણી શું મળશે મને? તો કે ભાઈ મોટવણી જે છે m બરાબર શું મળશે આપણને? તો કે ભાઈ માઇનસ વી છેદમાં 1/u છે. શું છે આપણી પાસે? 1/u. એની કિંમત છે આપણી પાસે, કોની કિંમત છે? 1/u ની છે. એટલે 1/u ની છે એટલા માટે ડાયરેક્ટલી હું અહીંયા આગળ ગુણ્યા કરીને આ જે કિંમત છે તે બેઠી લખી દઉં તો ચાલે કે ના ચાલે તમારે મને જણાવવાનું છે. ચાલશે કે નહીં ચાલશે? ચાલશે, કારણ કે આટલી કિંમત કોની છે? 1/u ની છે. એટલા માટે આટલી કિંમત આપણે બેઠી મૂકી દઈએ તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે ભાઈ અહીંયા આગળ જો આ વી વી કેન્સલ થઈ જશે, આ માઇનસ નિશાની અંદર આપી દઉં તો માઇનસ નિશાની અંદર આપતા શું થઈ જશે? તો કે એમ બરાબર એફ માઇનસ વી છેદમાં કેટલા થઈ જશે? એફ થઈ જશે. એફ માઇનસ વી છેદમાં કેટલા થઈ જશે? એફ થઈ જશે. એટલે આ તમને શું મળી ગયું? સમીકરણ મળી ગયું. આ શું મળી ગયું તમને? સમીકરણ મળી ગયું. એટલે આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે જો તમને દાખલાની અંદર ફક્ત ને ફક્ત વી અને એફ આપેલો હોય ને મોટવણી શોધવા કહે તો પણ તમે શોધી શકો, અથવા તમને મોટવણી આપી હોય અને કેન્દ્ર લંબાઈ આપી હોય ને તમને પ્રતિબિંબ અંતર શોધવા કહે તો પણ તમે શોધી શકો. ખ્યાલ આવે છે? અથવા તમને કોઈ બે વસ્તુ આપી હોય ને ત્રીજી વસ્તુ શોધવા કહે તો તમે આરામથી આની આની મદદથી તમે શું કરી શકો? ફાઇન્ડ કરી શકો. એટલે આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, આની અંદર તમારી જે સાઇન કન્વેન્શન છે, બરાબર, જેમ કે પેલું પ્રતિબિંબ કેવું છે, ત્યાર પછી અરીસો કયો તમે યુઝ કરો છો, અંતર્ગોળ છે, બહિર્ગોળ છે, કયો છે, એને આધારે તમારે શું કરવાનું છે? એને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે કે જેથી શું થઈ શકે કે તમે પ્રોપર એની કિંમત મૂકશો અને એના દ્વારા તમને જોઈતી હોય તે બધી વેલ્યુ પ્રાપ્ત કરી શકો. ક્લિયર? હવે ઘણા કેસની અંદર શું થાય કે આપણને v ની વાત તો ખબર પડી ગઈ, પણ ઘણી જગ્યાએ v ની જગ્યાએ શું આપેલું હોય આપણને? u આપેલું હોય. તો મારે શું કરવું પડશે? અહીંયા v ની કિંમત મૂકવી પડશે. શેની કિંમત મૂકવી પડશે? v ની કિંમત. તો હું શું કરું છું અહીંયા આગળ? તો કે આપણું જે અરીસાનું સૂત્ર છે, તેનું સૂત્ર છે અરીસાનું સૂત્ર. શું છે બોલો અરીસાનું સૂત્ર આપણું? 1/u + 1/v is equal to 1/f. મારે 1/v ને શું કરવાનું છે? કરતા બનાવવાનું છે. તો શું થઈ જશે? 1/f - શું થઈ જશે? 1/u થઈ જશે. 1/f - શું થઈ જશે? 1/u. ચલો, માટે 1/v બરાબર શું મળશે મને? તો કે u - f છેદમાં શું થઈ જશે? uf થશે. ચલો, માટે v બરાબર શું થશે? uf ના છેદમાં u - f. uf ના છેદમાં શું થઈ જશે? u - f થશે. ચાલો, હવે આ જે કિંમત છે તે આપણે મોટવણીની અંદર મૂકીએ તો મોટવણી કેટલી મળશે આપણને? તો કે ભાઈ મોટવણી m બરાબર - v ની કિંમત છે આપણી પાસે કેટલી છે? uf છેદમાં u - f. અને આ જે u છે તે તો બેઠા મૂકી દેવાના, એટલે અહીંયા આગળ u લખી દઈએ. તો આને આધારે શું થશે? તો કે અહીંયાથી u u કેન્સલ થઈ જશે. માઇનસ નિશાની છે તે નીચે અંદર આપી દો તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે મોટવણી m બરાબર શું થઈ જશે? f / f - u. શું થઈ જશે? f / f - u. ક્લિયર છે? એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે.
આ સૂત્ર પણ તમારે શું કરવાનું છે, યાદ રાખવાનું છે. બરાબર છે, જોઈ લેજો. ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી. એટલે જ્યારે તમને યુ એમ અને એફ ના સ્વરૂપ આપેલું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આ સૂત્ર મેઇન એમસીક્યુ માટે બહુ જરૂરી છે અને તમે જ્યારે ફાસ્ટ પ્રેક્ટિસ કરવા માંગતા હો, બરાબર છે, તો એ એક્ઝામની અંદર સૌથી વધારે કામ લાગી શકે. આ ક્લિયર આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ચાલો હવે બીજો કોઈ ક્વેશ્ચન છે ખરો તો બોલો. બોલી ચાલો, ઈઝી થઈ ગયું. એટલે એમ બરાબર શું આવશે આપણું સૂત્ર? આ બંને સૂત્રને તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. હવે આપણે અત્યાર સુધી જે પણ ભણ્યા તે કોના માટે ભણ્યા હતા? બધું અરીસાઓ માટે. પણ કયા અરીસાઓ? તો કે ભાઈ ગોળીય અરીસાઓ માટે. ગોળીય અરીસાની અંદર આપણે શું શું જોયું? તો ગોળીય અરીસાની અંદર આપણે એક વસ્તુ જોઈ હતી. કઈ વસ્તુ જોઈ હતી? તો કે એની અંદર પ્રતિબિંબ કઈ રીતના રચાય છે, જુદા જુદા પ્રતિબિંબો. બરાબર છે, પ્રતિબિંબ વિશે વાત કરી છે કે બાકી છે? પ્રતિબિંબો કઈ રીતના રચાય તેમાં, એમાં આપણે એવું જોયેલું હતું કે ભાઈ જ્યારે પણ બે પ્રકાશના કિરણો એકબીજાને શું થતા હોય, એક પોઈન્ટ મીન્સ એક પર્ટિક્યુલર જગ્યા પર શું થતા હોય, છેદતા હોય, તો એને કારણે શું પ્રાપ્ત થાય છે આપણને? પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે, એવું આપણે જોઈ ગયેલા હતા. ત્યાર પછી એના કિરણાકૃતિઓ જોઈ હતી. આઈ થિંક કિરણાકૃતિ જોવાઈ ગયેલી કે બાકી હતી? જોવાઈ ગયેલી હતી. તો કિરણાકૃતિની અંદર આપણે જોયું હતું કે અનંત અંતરે રહેલું જે વસ્તુ છે એમાંથી આવતા પ્રકાશના જે કિરણો છે એ કિરણો કેવા આવશે, મુખ્ય અક્ષને સમાંતર આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ શું જોયું હતું? એના પછી નેક્સ્ટ શું જોયું હતું? તો કે ભાઈ એ કિરણાકૃતિનો ઉપયોગ કરી જુદી જુદી જગ્યાએ વસ્તુ મૂકીને એના પ્રતિબિંબ કેવા મળે તે જોયા હતા કે બાકી હતા? જોવાઈ ગયેલા હતા ને. ઓકે, એટલે એ બધી વસ્તુ જોઈ હતી. જેમાં આપણે જોયું હતું અનંત અંતર હોય તો એફ પર મળે, સી થી દૂર હોય તો સી અને એફ ની વચ્ચે મળે, સી પર હોય તો સી પર મળે, સી અને એફ ની વચ્ચે હોય તો સી થી દૂર મળે, એફ પર હોય તો અનંત અંતરે મળે, એફ અને પી ની વચ્ચે હોય તો અરીસાની પાછળની બાજુએ. બરાબર છે, કેવું પ્રતિબિંબ મળશે? આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે. બરાબર, એ બધી જ ઘટનાઓ જે છે તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણો નેક્સ્ટ ટોપિક જે છે વક્રીભવન. બરાબર, અહીંયા સુધીનું તમારી બુકનું પરાવર્તન રિલેટેડ જેટલું હતું તે બધું જ અહીંયા આગળ કવર થઈ ગયું. બરાબર, કોઈ ટોપિક ઇનકેસ બાકી રહી ગયો હોય તો જણાવજો. મોસ્ટલી તો મારું ધ્યાન છે ત્યાં સુધી તો નથી જ રહ્યો કોઈ બાકી. બરાબર છે, પણ હવેનો નેક્સ્ટ ટોપિક આપણો આવે છે વક્રીભવન. બરાબર છે, આના દાખલા મેં રાખો આની અંદર પીડીએફમાં નાખવાના રહી ગયા છે. કાલે તમારું પ્રોપર થઈ જશે આખી ફાઇલ, એટલે તમે પ્રોપર રીતે ભણી શકશો. ઓકે, તો અત્યારે હવે આપણે જોઈશું વક્રીભવન વિશે. શેના વિશે વાત કરીએ? વક્રીભવન વિશે. ચાલો વક્રીભવનની વાત કરીએ. તો વક્રીભવન માટેનો એક પ્રેક્ટિકલ હું તમને બતાવું. તો પ્રેક્ટિકલ જુઓ કે વક્રીભવન થાય છે તે શા માટે થાય છે. સૌથી પહેલા તો એને આપણે સમજીએ, વક્રીભવન જે થાય છે તે શેને કારણે થાય છે. બરાબર છે, તો સમજીએ અહીંયા આગળ. વક્રીભવન જે થાય છે તે કઈ રીતના થાય છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અરે યાર, આટા ખુલી ગયો લસણીઓ. ચાલો વક્રીભવન વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. બરાબર, તો વક્રીભવન માટે આપણે એક અહીંયા સિમ્યુલેશન બતાવ્યું છે. વક્રીભવન થવા પાછળનું કારણ શું તે તમે આની મદદથી એકદમ મસ્ત રીતે શીખી શકશો. તો સૌથી પહેલા ચાલો વક્રીભવનને આપણે સમજવું છે. તો દાખલા તરીકે અત્યારે હું જે પણ માધ્યમો છે તે બંને સરખા છે એવું લઈ લો. ઉપર છે તે હવાનું માધ્યમ છે, નીચે જે છે તે પણ કયું છે? હવાનું માધ્યમ છે. દાખલા તરીકે અહીંયાથી કોઈ એક લેઝર બીમ નાખવામાં આવે તો શું થાય છે? જેટલા એંગલે આવે છે એટલા જ એંગલે ભાઈ જતું રહે છે. બરાબર, બરાબર, જેટલા એંગલે આવે છે એટલા એંગલને એમને એમ રહેશે. હવે ધારો કે હું શું કરું છું, ઉપરનું માધ્યમ ફિક્સ રાખું છું, નીચેનું જે માધ્યમ છે તે બદલ્યા કરું છું. ધારો કે એનો વક્રીભવનાંક તમે જોજો ધીરે ધીરે બદલાય છે.
ધારો કે અહીંયા આગળ પાણીનું માધ્યમ કરી દો તો શું થયું, શું થયું, વાંકું વળી ગયું. પહેલા કેવું જતું હતું, તો કે ભાઈ પહેલા જુઓ એકદમ સીધું જતું હતું, પણ જેવું પ્રકાશનું કિરણ અહીંયા આગળથી વોટરમાં ગયું, વોટર એટલે પાણી, તો પાણીની અંદર જવાને કારણે શું થયું, થોડું વાંકું વળ્યું. તો આ જે વાંકું વળવાની ઘટના છે ને તેને શું કહેવાય, વક્રીભવન કહેવાય. બરાબર, એને શું કહેવાશે, વક્રીભવન કહેવાશે. બરાબર, એટલે વક્રીભવનમાં શું યાદ રાખવાનું છે, પ્રકાશની વાંકા વળવાની જે ઘટના છે એ વાંકા વળવાની ઘટનાને આપણે શું કહીએ છીએ, પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. શું કહીએ છીએ, પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. હવે આ જે પ્રકાશનું વક્રીભવન છે, આ પ્રકાશનું જે વક્રીભવન છે, એ વક્રીભવનને સાને કારણે થયું, પહેલા તો એ તમારે સમજવું પડે. તો જ્યારે પણ આપણે પ્રકાશની વાત કરીએ તો એ જે પ્રકાશ છે જ્યારે આ રીતના અહીંયાથી આવે છે તે દરમિયાન શું થાય છે, તો કે પ્રકાશનું કિરણ જ્યારે હવામાંથી આવે છે તે દરમિયાન એનો વેગ જે હશે, એટલે કે એની જે ઝડપ હશે, એ ઝડપ કેવી હશે, અલગ હશે. જ્યારે કોઈ માધ્યમની અંદર પ્રવેશે છે તેને કારણે એની ઝડપ શું થઈ જશે, બદલાઈ જશે. માધ્યમમાં પ્રવેશવાને કારણે શું થઈ જશે, એની ઝડપ જે છે તે બદલાઈ જશે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમને વધારે અંદાજો આવે. જેમ કે અહીંયા આગળ એંગલ તમને બતાવે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા છે, સરખા છે, પરંતુ વક્રીભૂત કોણ જુઓ કેટલો થઈ ગયો, 28.1. હવે તમે એની સ્પીડ માપશો તો સ્પીડ આપણે અહીંયા આગળ માપીએ તો અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ સ્પીડ કેટલી જોવા મળે છે આપણને, 1c. 1c નો અર્થ શું થયા, શૂન્ય અવકાશમાં રહેલા પ્રકાશના વેગ જેટલો, એટલે કે 3×10^8, એટલે હવાની અંદર એની સ્પીડ કેટલી છે, 3×10^8 છે. પરાવર્તન પામે છે તે દરમિયાન પણ જુઓ એની સ્પીડ કેવી રહી છે, સેમ જ રહી છે, c જેટલી. પરંતુ જ્યારે એ માધ્યમમાં પ્રવેશે છે, બરાબર છે, ત્યારે શું થઈ ગયું, તો કે એની સ્પીડ જુઓ ઘટી ગઈ. લલિત ચાલની જો કેટલી થઈ ગઈ, 0.67. એટલે સ્પીડ ઘટવાને કારણે શું થાય છે, અહીંયા આગળ મેઇન વક્રીભવન થાય છે. બરાબર, અને જ્યારે સ્પીડ ઘટશે ત્યારે વક્રીભવન કેવું થશે, વધારે થશે. સમજ પડશે, બરાબર, સોરી ઊંધું બોલી ગયો, સ્પીડ વધશે, સ્પીડ જ્યારે ઘટશે ત્યારે વક્રીભવન કેવું થશે, વધારે થશે. પણ કઈ તરફ થશે, લંબ તરફ થશે. કઈ તરફ થશે, લંબ તરફ. બરાબર છે, આઈડિયા આવે છે કે નહીં આવશે, આવશે. અને એ જે વક્રીભવન થાય છે, બરાબર, એ જે વક્રીભવન થાય છે એ નોંધવું હોય તો કઈ રીતના નોંધી શકીએ, તો કે ભાઈ જે પણ આપણું પ્રકાશીય માધ્યમ છે એ પ્રકાશીય માધ્યમની જે ઘનતા છે, બરાબર છે, એના માટેનો એક મેઇન શબ્દ છે જેને કહેવાય છે વક્રીભવનાંક, જેને માધ્યમની પ્રકાશીય ઘનતા કહેવામાં આવે. ગુજરાતી ભાષામાં કહીએ તો એને શું કહેવાશે, માધ્યમની પ્રકાશીય ઘનતા. એ પ્રકાશીય ઘનતાને આધારે તમે એને નક્કી કરી શકો છો. દાખલા તરીકે અહીંયા આગળ માધ્યમ છે તે ગ્લાસ છે, પણ ગ્લાસ કરતા પણ વધારે લઈ લઉં તો શું થાય, તો ગ્લાસ કરતા પણ વધારે લીધું તો વધુ પડતું શું થયું, અંદર તરફ આવ્યું. તો આવું થવા પાછળનું કારણ શું, તો કે ભાઈ એની સ્પીડ હજુ પણ કેવી થઈ ગઈ હશે, ઓછી થઈ ગઈ હશે. બરાબર છે, એટલે તમે જુઓ પહેલામાં કેટલી હતી, લગભગ 0.67 હતી ને, અહીંયા આગળ જુઓ 0.63 થઈ ગઈ, એટલે સ્પીડ કેવી થઈ ગઈ, હજુ ઓછી થઈ ગઈ. પેલામાં કેવી હતી, થોડી વધારે હતી. બરાબર છે, એટલે એને કારણે શું થાય છે, તો કે ભાઈ વક્રીભવન જે થાય છે એ વક્રીભવનની માત્રા જે છે તે વધારો કે ઘટાડો કરે છે, સેને આધારે, તો કે પ્રકાશીય માધ્યમમાં વધારો હોય કે ઘટાડો હોય એને કારણે. હવે દાખલા તરીકે અત્યાર સુધી તો આપણે એવું જોયું કે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં આવ્યું, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં. તો પાતળાથી ઘટ્ટમાં આવ્યું તો ક્યાં તરફ, કઈ તરફ ગયું, લંબ તરફ ગયું. પણ ધારો કે હવે હું માધ્યમ બદલી કાઢું છું, ઉપરનું માધ્યમ છે તે વોટર લઈ લઉં, નીચે જે માધ્યમ છે તેને હવા કરી દઉં, તો શું થયું, હાઈ હાઈ એકદમ દૂર જતો રહ્યો. કેમ એવું થયું, તો કે અહીંયા આગળ એની સ્પીડ કેવી છે, ઓછી છે. અહીંયા આગળ જ્યારે પ્રવેશે છે ત્યારે સ્પીડ કેવી થઈ ગઈ, એકદમ અચાનક વધી ગઈ. અચાનક વધી જવાને કારણે શું થશે, એનો જે એંગલ છે એ એંગલ એકદમ વધારે પડતો શું થઈ જાય છે, વધી જાય છે. બરાબર છે, આ એંગલ છે તે એકદમ વધારે પડતો શું થઈ જાય છે, વધી જાય છે. હવે આવું થવા પાછળનું કારણ શું, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. કોઈ વખત તમે ગાડી ચલાવીને જતા હો, બરાબર છે, ન કરે નારાયણ તમે ઠોકાઈ મર્યા, બરાબર છે, ક્લિયર છે, જોરમાં જતા છે એકદમ, ને કોઈએ ખાલી કટ મારી દીધી તો શું થશે, તમને વધારે વાગશે. બરાબર, કટ લાગશે તો એકદમ ફાસ્ટ જતા હો ને જીરીકમથી જો કટ લાગે ને તો તમે એકદમ વધારે પડતા ફંટાઈ જાઓ. ને આ જ વસ્તુ તમારી સ્પીડ જ્યારે ઓછી હોય, બરાબર, સ્પીડ જ્યારે તમારી કેવી હોય, ઓછી હોય, અને પછી જો તમે એકદમ ધીરેથી કટ લાગે તો એટલો બધો કઈ વાંધો નહીં આવશે. ત્યાં આગળ વાંધો આવશે ખરો, ટાંટીઓ તૂટશે બહુ, તો ભાઈનામાં મરી નહીં જવો, પણ ટૂંકમાં બરાબર પેલામાં ઉડી જ જવો, બીજું કઈ થાય નહીં વધારે. બરાબર, એક ઓછો બીજું હું, ક્લિયર.
એટલે આવી બધી ઘટના થઈ. તો સેમ વે અહીંયા આગળ તમે જુઓ, આ એકદમ હાઈવે ની જેમ આવતો હતો, અચાનક જ શું થયું, હાઈવે ની અંદર પ્રવેશ કર્યો, પણ એને આજુબાજુ જોયું જ નહીં, ટોલા વાળો ઠોકી ગયો સીધો બરાબર, એટલે એનું વક્રી ભવન કેવું થઈ ગયું, વધી ગયું. સમજ પડે છે ને કે નથી પડતી? પડે છે. એટલે જયારે પણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમની અંદર જયારે પ્રકાશનું કિરણ આવશે ત્યારે શું થશે, ત્યારે શું થશે, તો કે ત્યારે એક અને માત્ર એક જ ઘટના થશે. કઈ ઘટના થશે? તો કે ભાઈ જે પણ પ્રકાશનું કિરણ છે તેનું વક્રી ભવન છે, જો ઘટ્ટ માંથી પાતળામાં જાય તો લંબથી દૂર જશે, બરાબર છે. કેમ લંબથી દૂર ગયું? તો કે ભાઈ પહેલાની અંદર કેવી હતી, પહેલાની અંદર એની સ્પીડ કેવી હતી, ઓછી હતી, આની અંદર કેવી થઈ ગઈ, સ્પીડ વધી ગઈ. એટલા માટે આ પ્રકારની ઘટના આપણને જોવા મળે છે. એટલે શોર્ટમાં કહું તો વક્રી ભવન એટલે શું, પ્રકાશનું વાંકા વળવાની ઘટના, પ્રકાશની વાંકા વળવાની ઘટના, બરાબર. એને શું કહેવાશે, વક્રી ભવન તરીકે આપણે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ ભાઈ, વક્રી ભવન તરીકે. એટલે સુધી ક્લિયર થયું, આઈડિયા આવ્યો કે ના આવ્યો? આવ્યો. એટલે વક્રી ભવન શું છે તે અંદાજો થઈ ગયો ને બધાને, વક્રી ભવન એટલે શું, તો લખી દઈએ એની વ્યાખ્યા. વક્રી ભવન એટલે શું, તો પ્રકાશનું વક્રી ભવન. પ્રકાશનું વક્રી ભવન જે છે તેને આપણે સમજીએ. તો પ્રકાશનું વક્રી ભવન એટલે શું, તો કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય એક માધ્યમમાંથી, પ્રકાશીય એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે, પ્રવેશે છે ત્યારે પ્રકાશનું કિરણ, પ્રકાશનું કિરણ પોતાના મૂળ માર્ગ કરતા, પોતાના મૂળ માર્ગ કરતા થોડું વિચલન અનુભવે છે, વિચલન અનુભવે છે, બરાબર છે. તો આ જે વિચલન અનુભવ્યું, તો લખીએ પ્રકાશની આ વિચલન અનુભવવાની, વિચલન અનુભવવાની ઘટનાને, વિચલન અનુભવવાની ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે. પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે. ઓકે, એટલે પ્રકાશનું વક્રી ભવન ક્લિયર થઈ ગયું બધાને, વક્રી ભવન શું છે તે આઈડિયા આવ્યો બધાને. એટલે પ્રકાશનું વક્રી ભવન એટલે સિમ્પલ, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે શું અનુભવે, વિચલન અનુભવે. એ જે વિચલન અનુભવવાની ઘટના છે તેને શું કહેવાશે, પ્રકાશનું વક્રી ભવન કહેવાશે. હવે જેવી રીતના તમે પરાવર્તનના નિયમો ભણ્યા હતા તેવી રીતના વક્રી ભવનના પણ નિયમો છે. શેના નિયમો છે, વક્રી ભવનના નિયમો. તો ભાઈ વક્રી ભવનના નિયમો કયા કયા છે, તો જેવી રીતના તમે પરાવર્તનના નિયમો ભણ્યા હતા, પરાવર્તનના કેટલા નિયમ હતા, બે. કયા કયા હતા, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા જોવા મળશે, એક સરખા જોવા મળશે, બરાબર છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે, એક સમાન હોય છે. તેવી જ રીતના વક્રી ભવન માટેના નિયમની વાત કરીએ તો વક્રી ભવનના નિયમની આપણે વાત કરીએ તો સિમ્પલ એક નિયમ છે. કયો નિયમ છે, તો કે ભાઈ જે આપણો પરાવર્તનનો બીજો નિયમ હતો તે વક્રી ભવન માટે પહેલો નિયમ બની જશે. શું હતો પહેલો નિયમ, પરાવર્તનનો બીજો નિયમ શું હતો, આપાત કિરણ ત્યાર પછી આપાત બિંદુ પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, આ ત્રણેય ક્યાં આવેલા હોય છે, એક જ સમતલમાં. હવે એ પરાવર્તનના નિયમ હતો એટલા માટે આપણે કોને ધ્યાનમાં લીધેલું, પરાવર્તિત કિરણને ધ્યાનમાં લીધેલું. આપણે હવે કોનો નિયમ લખીએ છીએ, વક્રી ભવનનો નિયમ લખીએ છીએ. એટલે અહીંયા આગળ કયા કિરણને ધ્યાનમાં લેવું પડશે, વક્રી ભૂત કિરણને. કયા ભૂતને, વક્રી ભૂતને. ખ્યાલ આવે છે, ભૂત આઈડિયા આવ્યો ને કે નહીં? હા, ચાલો. એટલે વક્રી ભૂત કિરણને ધ્યાનમાં લેશું. એટલે અહીંયા આગળ શું લખાશે આપણાથી, તો કે ભાઈ આપાત કિરણ, બરાબર છે, ત્યાર પછી આપાત બિંદુ પર દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ,
એક જ સમતલમાં આવેલા હોય છે. બરાબર છે, એક જ સમતલની અંદર આ બધા શું થયેલા જોવા મળશે, આપણને આવેલા જોવા મળશે. બરાબર છે, એટલે આ વસ્તુને તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? થઈ ગયું. ચાલો સેકન્ડ નિયમ શું આવશે? સેકન્ડ નિયમ તો કે ભાઈ સેકન્ડ નિયમ એકદમ સરળ છે. જ્યારે પણ આપણે કોઈ પ્રકાશના કિરણને માધ્યમોની છૂટી પાડતી સપાટી પર આવેલા બિંદુ પર જ્યારે આપાત કરીએ છીએ તો એ દરમિયાન શું થાય છે? તો કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. બરાબર, તો એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તે દરમિયાન શું થાય તેને આપણે સમજીએ. તો જેમ કે અહીંયા આગળ આ એક પ્રકાશનું કિરણ લેવા માટે અહીંયા એક માધ્યમોને છૂટી પાડતી સપાટી જે છે તે મેં લઈ લીધી. બરાબર, હવે એ સપાટી પર હું શું કરું છું? તો કે પહેલામાં પહેલા તો એક મસ્ત મજાનો એવો 90 એંગલ પર નોર્મલ ડ્રો કરી દઉં. બરાબર છે, લંબ ડ્રો કરી દઉં. લંબ ડ્રો કરવાથી શું થઈ જશે? તો કે લંબ ડ્રો કરવાથી શું થશે? તો કે ભાઈ અહીંયા આગળ જે આપણું પ્રકાશનું કિરણ છે તે આપાત થયું. આપાત થયાને આપાત થવાને કારણે શું થશે? તો કે એને લંબ સાથે કઈક ખૂણો બનાવ્યો. એ ખૂણાને આપણે કહીશું આપાત કોણ. આપાત કોણ એટલે કયો? આઈ, જેને આપણે થીટા આઈ વડે પણ દર્શાવી શકીએ. સેના વડે દર્શાવી શકીએ? થીટા આઈ વડે. સાથે સાથે બીજી એક વસ્તુ યાદ રાખજો કે આપણું જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ કેવું જશે? તો કે ભાઈ સીધું જશે. જો નીચે હવાનું માધ્યમ હોય તો, પણ ધારો કે અહીંયા આગળ હવાનું માધ્યમ નથી પણ ત્યાં આગળ શું છે? કોઈ અન્ય માધ્યમ છે, અન્ય કોઈક પ્રવાહી ભર્યું છે. તો એ કેવું થશે? તો કે સીધું જવાની જગ્યાએ વાંકું વળશે. વાંકું વળશે એટલે કઈ રીતનું જશે તે જુઓ. તો કે ભાઈ એ જે પ્રકાશનું કિરણ છે એ પોતાના મૂળ માર્ગ કરતા શું થઈ જશે? વિચલન અનુભવશે. પોતાના મૂળ માર્ગ કરતા શું અનુભવશે? થોડું વિચલન અનુભવશે. બરાબર છે, તો એ વિચલન અનુભવવાને કારણે અહીંયા આગળ શું અનુભવશે? તો કે ભાઈ અહીંયા આગળ જે એંગલ બનશે તેને આપણે શું કહીશું? આર. જેને કયો એંગલ કહેવાશે? વક્રી ભવન કોણ. કયો કોણ? વક્રી ભવન કોણ અથવા વક્રીભૂત કોણ. કયું ભૂત? વક્રીભૂત. બરાબર છે, એટલે વક્રીભૂત કોણ તરીકે આપણે એને ઓળખીશું. બરાબર છે, ઉર્વીભૂત ખ્યાલ આવે છે ને કે નહીં? હા ચાલો, એટલે જ તો બોટ દેડે એમ ગયરા કરતી હતી હે ને. ચાલો ચાલો નેક્સ્ટ. તો આના પરથી શું લખાશે? આપણું નિયમ લખો તો શું લખાશે? તો કે ભાઈ આપાત કોણના, આપાત કોણનું સાઈન મૂલ્ય અને બીજું કોણ છે આપણી પાસે? તો કે ભાઈ વક્રીભૂત કોણ છે. તો વક્રીભૂત કોણના સાઈન મૂલ્યનો ગુણોત્તર, સાઈન મૂલ્યનો ગુણોત્તર કેવો જોવા મળે છે? અચળ જોવા મળે છે, જેને સ્નેલનો નિયમ પણ કહેવામાં આવે છે. સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, જેને આપણે શું કહીએ છીએ? સ્નેલનો નિયમ કહીએ છીએ. બરાબર છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સ્નેલનો નિયમ કોને કહેવાશે? આપાત કોણનું સાઈન મૂલ્ય, વક્રીભૂત કોણના સાઈન મૂલ્ય, આ બંનેનો શું લઈ લેવાનો? ગુણોત્તર. એ ગુણોત્તર લેશો, એ ગુણોત્તર તમને શું આપશે? એ ગુણોત્તર તમને શું આપશે? તો કે ભાઈ અચળ વેલ્યુ આપશે. એટલે કે સાઈન આઈ છેદમાં શું લખવાનું? સાઈન આર. એની કિંમત કેટલી હશે તમારી? અચળ હશે. કેવી હશે? અચળ હશે. બરાબર છે, ચાલો. માટે અહીંયા આગળ સાઈન આઈ છેદમાં શું લખી દઉં? સાઈન આર. અચળ એટલે કેટલું? તો કે ભાઈ એની અચળ વેલ્યુ એટલે કેટલી? તો કે એના સાપેક્ષ વક્રી ભવનાંક જેટલી. કેટલી? સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? તો કે ભાઈ N21. N21 એટલે શું? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક. અથવા આને આવી રીતના પણ વાંચી શકો, બેનો એકની સાપેક્ષે વક્રી ભવનાંક. આપણે શોર્ટમાં પાછળથી જ વાંચશું, આપણે ઊંધા એટલે એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક. બરાબર, આપણે મોસ્ટ ઓફ ધ કેસમાં આવું વાંચશું, એટલે જેનાથી શું રહે? ઇઝી રહે. બરાબર છે, ચાલો. તો માધ્યમ બેની સાપેક્ષે એકનો વક્રી ભવનાંક આપણે લખો, તો આના પરથી શું થઈ જશે? તો કે ભાઈ સાઈન આઈ છેદમાં શું લખાશે? સાઈન આર. બરાબર, N2 છેદમાં શું લખાશે? N1 લખાશે. N2 છેદમાં શું લખાશે? N1 લખાશે. ચાલો N1 ને આ બાજુ ગુણી કાઢો તો શું થઈ જશે? N1 સાઈન આઈ બરાબર N2 સાઈન આર. N2 સાઈન આર. તો આ જે મળ્યું તેને શું કહેવાશે ભાઈ? આ જે મળ્યું તેને શું કહેવાશે બોલો? તો કે આ જે મળ્યું તેને કહેવાશે સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ. સ્નેલના નિયમનું કયું સમીકરણ? વ્યાપક સમીકરણ. બરાબર છે, એટલે આને લખી દઉં છું, જે
સ્નેલના નિયમનું, સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ છે. ઓકે, એ સ્નેલના નિયમનું કયું સમીકરણ છે? વ્યાપક સમીકરણ છે. હવે તમને સવાલ થશે કે સર આપણે આ વક્રી ભવનાંક શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય? બરાબર છે. દાખલા તરીકે એમ કે માધ્યમ બે નો વક્રી ભવનાંક, તો મારે સમજવું હું માધ્યમ બે નો વક્રી ભવનાંક એટલે શું. તો માધ્યમ બે નો વક્રી ભવનાંક એટલે એક જ વસ્તુ સમજવાની કે માધ્યમ બે ની અંદર શૂન્ય અવકાશની સાપેક્ષમાં, શૂન્ય અવકાશની સાપેક્ષમાં આપણો જે પ્રકાશનું કિરણ છે, આપણે જે પ્રકાશનું કિરણ દાખલ કર્યું છે એનો વેગ કેટલો છે એને કહેવાશે એ માધ્યમનો વક્રી ભવનાંક. એટલે શોર્ટમાં કહું તો શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમમાં પ્રકાશના ઝડપને તેનો શું કહેવામાં આવશે? વક્રી ભવનાંક કહેવામાં આવશે. અને એટલું બધું ની સમજ પડે તો શોર્ટ એન્ડ સ્વીટ, હજુ પણ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગનો ગુણોત્તર એટલે શું કહેવાશે? નિરપેક્ષ વક્રી ભવનાંક. બરાબર છે. તમારી બુકમાં આવી વ્યાખ્યા આપેલી છે, શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમના વક્રી ભવનાંક, સોરી, શૂન્ય અવકાશની, શૂન્ય અવકાશમાં પ્રકાશના ઝડપની સાપેક્ષે માધ્યમમાં પ્રકાશના ઝડપને શું કહેવાય છે? તો કે તે માધ્યમનો વક્રી ભવનાંક કહેવાય છે. આટલું બધું ની બહુ લોચાવાળું યાદ નહીં રાખવું હોય તો સિમ્પલ યાદ રાખો, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર એટલે શું કહેવાશે? તે માધ્યમનો કયો વક્રી ભવનાંક, નિરપેક્ષ કે સાપેક્ષ? નિરપેક્ષ. આ સાપેક્ષ કહેવાય લસણો. બરાબર છે. સાપેક્ષ એટલે કયો? કોઈકની સામે લીધેલું હોય. અહીંયા એકની સામે બે નો વક્રી ભવનાંક, એકની સાપેક્ષે બે નો વક્રી ભવનાંક. બરાબર છે. એટલે પહેલાની સાપેક્ષે બીજાનો વક્રી ભવનાંક. જ્યારે ખાલી ટુ લખેલું હોય તો એ પોતાનો, પોતાનો એટલે નિરપેક્ષ. બીજાનો હોય તો બીજાની સાપેક્ષે તમે કમ્પેર કરો તો સાપેક્ષ. બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. એના પછી ચાલો, તો એના પછી નેક્સ્ટ આવે છે આપણું નિરપેક્ષ વક્રી ભવનાંક. દેખાય છે ને ભાઈ નિરપેક્ષ વક્રી ભવનાંક? ચાલો, તો નિરપેક્ષ વક્રી ભવનાંક શું છે? તો નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે મેં તમને કીધું તે મુજબ શું ધ્યાનમાં રાખવાનું છે નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે? તો કે ભાઈ શૂન્યાવકાશમાં, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને, માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને માધ્યમનો કયો વક્રી ભવનાંક કહેવાશે? નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. બરાબર છે. માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક આપણે એને કહીશું. શું કહીશું? માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહીશું. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે, કઈ ડાઉટ છે? નથી ને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે નેક્સ્ટ શું છે? તો કે ભાઈ આટલું તો ક્લિયર થઈ ગયું, તો આના પરથી એનું સૂત્ર શું લખી શકીએ? તો કે ભાઈ એન નું સૂત્ર છે, કયું છે? સી ના છેદમાં વી. એન બરાબર શું છે? સી ના છેદમાં વી. તો ધારો કે તમારે ફક્ત માધ્યમ એક નો વક્રી ભવનાંક લખવો હોય, એટલે કે માધ્યમ એક માટે લખવું હોય, તો માધ્યમ એક માટે શું લખાશે? માધ્યમ એક માટે. તો કે ભાઈ એન ની જગ્યાએ લખશું આપણે એન વન, તો એન વન બરાબર શું થઈ જશે? સી ના છેદમાં વી વન થશે. સી ના છેદમાં શું થશે? વી વન થશે. એટલે આ તમારે એક સમીકરણ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર એક. ત્યાર પછી માધ્યમ બે માટે આપણે વાત કરીએ, તો માધ્યમ બે માટે, માધ્યમ બે માટે, ચલો માધ્યમ બે માટે શું લખાશે? તો કે ભાઈ n2 is equal to c by શું લખાશે? v2 લખાશે. n2 is equal to શું લખાશે? c by v2 લખાશે. તો આપણે અગાઉ શું લાવ્યા? n21 લાવ્યા. n21 એટલે શું? n21 એટલે એકની સાપેક્ષે બે નો વક્રી ભવનાંક. તો એકની સાપેક્ષે બે નો વક્રી ભવનાંક એટલે આપણે ઓલરેડી કહી ગયા. શું કહી ગયેલા બોલો? શું કહી ગયેલા? તો કે ભાઈ n21 is equal to n2 ના છેદમાં n1. પણ મારે આ જ વસ્તુ મને v ના સ્વરૂપમાં જોઈએ છે, વેગના સ્વરૂપમાં. તો વેગના સ્વરૂપમાં મારે ડિફાઈન કરવી હોય તો કઈ રીતના ડિફાઈન કરી શકું? તો કે ભાઈ સિમ્પલ, આ બધી કિંમતો છે જ તમારી પાસે, ફેંકો એની અંદર. ચાલો, તો n2 એટલે શું લખાશે? c by v2. અને અહીંયા આગળ n1 એટલે શું લખાશે? c by v1. શું લખાશે? c by v1. તો આ c ને c કેન્સલ થઈ જશે, તો આને આધારે શું થઈ જશે બોલો? તો કે ભાઈ n21
is equal to V1 ના છેદમાં શું લખાશે V2 N21 is equal to શું લખાશે V1 ના છેદમાં V2. ચાલો તો આ જે કિંમત મળી તે શું કહેવાશે આપણું, તો કે N21 is equal to V12, આવું લખું તો ચાલે કે ના ચાલે, ચાલે. એટલે કે બે ની સાપેક્ષે એક નો વેગ, બરાબર છે, માધ્યમ બે ની સાપેક્ષે માધ્યમ એક માં પ્રકાશ નો વેગ, ક્લિયર. એટલે બંને એકબીજાના કેવા છે, ઓલ્ટરનેટ છે. કેવા છે, ઓલ્ટરનેટ છે. તો આના પરથી આપણે સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ લખવું હોય તો શું લખી શકીએ વ્યાપક સમીકરણ, તો કે ભાઈ સાઈન આઈ છેદમાં સાઈન આર ઇઝ ઇક્વલ ટુ એન ટુ છેદમાં એન વન ઇઝ ઇક્વલ ટુ શું થશે, એન ટુ છેદમાં એન વન ઇઝ ઇક્વલ ટુ, તો કે ભાઈ વી વન છેદમાં શું લખાશે વી ટુ, વી વન છેદમાં શું લખાશે વી ટુ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે, આવશે. એટલે આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે દાખલાની અંદર આ બધી વસ્તુઓનો જ ઉપયોગ સૌથી વધુ માત્રામાં થશે, બરાબર છે. આવું અહીંયાથી જ બધું તમને ગુમાવી ગુમાવીને પૂછશે, એટલે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? એટલે તમારે મેઇન સૂત્ર જે ધ્યાનમાં રાખવાનું છે તે અહીરવા છે. હવે ઘણી વખત શું થાય કે તમને એવું વિચાર આવે કે ભાઈ હું ધારો કે માધ્યમ એક છે, એકની સાપેક્ષે બે નો વક્રીભવનાંક શોધું, એનું સૂત્ર તો લખી દીધું એન ટુ ના છેદમાં એન વન. પણ ઘણી વખત આવું પણ હોય તો કે ભાઈ બે ની સાપેક્ષે એક નો વક્રીભવનાંક તો શું થશે, તો કે ભાઈ એન વન ના છેદમાં એન ટુ થશે, એન વન ના છેદમાં શું થશે એન ટુ થશે. તો હવે ધારો કે, હવે ધારો કે આ બંનેનો હું ગુણાકાર કરું, આ બંનેનો શું કરી દઉં, ગુણાકાર કરી દઉં. તો ગુણાકાર કરીશ તો મને શું મળશે, તો કે ગુણાકાર કરીશ તો શું થશે એન ટુ વન ગુણ્યા એન વન ટુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એન ટુ વન ની કિંમત શું છે એન ટુ ના છેદમાં એન વન ગુણ્યા પેલાની કિંમત કેટલી છે એન વન ના છેદમાં એન ટુ. આ બધું કેન્સલ થઈ જશે એટલે કેટલા બચશે, એક બચશે. એટલે હંમેશા બે માધ્યમો છે એના સાપેક્ષ વક્રી ભવનાંકોનો જે ગુણાકાર છે એ ગુણાકાર કેટલો જોવા મળશે આપણને, એક જોવા મળશે. કેટલો જોવા મળશે, એક. નહીં ખબર પડી, પડી હું કઈ બોલી બોલ લલિત કેટલો સુધરી ગયો હે તું, દિવાળીમાં બહુ સુધરી ગયો હે તું. ચાલો તો શું થશે અહીંયા આગળ, એન ટુ વન બરાબર એક ના છેદમાં એન વન ટુ. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, ક્લિયર છે. હા એકબીજાના વ્યવસ્થો છે, સારું ગયો, ચાલો ક્લિયર થઈ ગયું. આઈડિયા આવ્યો, એ જ કીધું ને, ચાલે મિયાઉ શાંતિથી બે. ચાલો ક્લિયર, ડાકણ. ચાલો ઇઝી, ડાઉટ છે કઈ નથી ને, પક્કું ને, ક્લિયર થઈ ગયું. આઈડિયા આવ્યો ને કે જીઓ આઈડિયા. ચાલો એન ટુ વન ને એન વન ટુ, ચાલો. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે અહીંયા આગળ એક કન્સેપ્ટ આવે છે, એ કન્સેપ્ટ તમારે ખાસ મગજમાં ફિટ કરવાનો છે, બરાબર. કન્સેપ્ટ બહુ અગત્યનો છે હવેનો. હવે આપણે જે કન્સેપ્ટ ભણવાના છે તે છે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ, બરાબર છે. કયો કન્સેપ્ટ છે, સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. આ એક કન્સેપ્ટ છે, આને આધારિત કોઈક વખત દાખલા પૂછાય છે. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ, તો સાચી ઊંડાઈ કોને કહેવાય ને આભાસી ઊંડાઈ કોને કહેવાય, તો એના માટે હું તમને પહેલા સિમ્યુલેશન પર લઈ જાઉં એટલે તમને આઈડિયા આવે. અત્યારે આપણી ટોર્ચ આ રીતના છે, બરાબર છે. અત્યારે ટોર્ચ આ રીતના છે. હવે ધારો કે ટોર્ચને હું થોડીક ફેરવું છું ને એક્ઝેક્ટ 90 પર કરી દઉં, તો શું થયું, માધ્યમ ભલે અલગ અલગ હતું છતાં પણ પ્રકાશનું કિરણ કેવું ગયું, સીધું જ જતું રહ્યું. કેવું ગયું, સીધું જ જતું રહ્યું. આવું કેમ થયું, કોઈ કહેશો આવું શા માટે થયું? ચાલો ક્લિયર છે. તો અહીંયા આગળ આવું થવા પાછળનું કારણ શું છે, બોલ અન્ની શું કહે છે, ગુરુત્વાકર્ષણ. ઓ માય ગોડ, સારું કહેવાય, જબરી જબરી શોધ કરી લાગે છે તું.
ગુરુત્વાકર્ષણ, પછી ન્યૂટન બિચારો મરી જશે તાનતા. જો ભાઈ એની પાછળનું કારણ એક સિમ્પલ છે કે જ્યારે આપણું માધ્યમ ભલે બદલાતું હોય, બરાબર છે, પણ જ્યારે માધ્યમ બદલાય છે, જ્યારે તમે ક્રોસમાં કોઈ પ્રકાશના કિરણને આપાત કરશો, તો ક્રોસમાં આપાત કરવાને કારણે શું થશે? તો કે ભાઈ ક્રોસમાં આપાત કરવાને કારણે એ જે પ્રકાશના કિરણો છે તેનું વિચલન જે છે ને એ વિચલન એકદમ વધી જશે. વિચલન શું થઈ જશે? વધી જશે. કેમ વધી જશે? તો કે જે પણ આપણો પ્રકાશનું કિરણ છે તે ઓલરેડી આની અંદર પણ હાજર તો હશે, એને કારણે આ પ્રકાશનું કિરણ જે એન્ટર થાય છે તે અને જે ઓલરેડી હાજર છે તે એ બંને વચ્ચે શું થશે? તકરાર થશે. શું થશે? તકરાર. તકરાર થવાને કારણે શું થશે? એ વધારે પડતું થોડુંક વિચલિત થવાનો પ્રયત્ન કરશે. જ્યારે તમે એક્ઝેક્ટ 90 પર આપાત કરો છો, 90 પર, બરાબર છે, તો એને કારણે શું થશે? અહીંયા પરાવર્તનની જે ઘટના છે ને, પરાવર્તનની ઘટના તે તમારી જુઓ એક્ઝેક્ટ એમાં જ થઈ ગઈ. પાછી પરાવર્તનની ઘટના પણ એમ જ થઈ ગઈ, પણ જ્યારે તમે થોડુંક એને એમ લઈ જશો તો જુઓ પરાવર્તન પણ થયું. એટલે એને કારણે શું થયું? અમુક પ્રકાશ છે તે આ બાજુ જતો રહેશે, જ્યારે અમુક બાકી રહેલો પ્રકાશ છે તે જ અહીંયા આગળ આવશે. મેં તમને કીધેલું, જ્યારે પણ પ્રકાશનું કિરણ માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે ત્યાં ત્રણ ઘટના થાય. કઈ કઈ? એક તો પરાવર્તન, એક વક્રીભવન, ને બીજી કઈ? શોષણ. પણ જ્યારે તમે 90 એંગલ પર આપાત કરો છો ને ત્યારે ફક્ત ને ફક્ત એક જ ઘટના થશે. કઈ ઘટના થશે? ડાયરેક્ટ સીધું જ જતું રહેશે, બરાબર છે. ત્યાં કોઈ પણ દિવસ ત્યાં પરાવર્તન પણ નહીં થશે, શોષણ પણ નહીં થશે. એટલા માટે તમે જોયું હોય તો અહીંયા ઇન્ટેન્સિટી ફિક્સ જ છે થ્રુ આઉટ, બરાબર છે. પણ જેવું આ રીતના થોડું કામ તેમ કરીશ તો થોડીક ઇન્ટેન્સિટીમાં શું આવશે? ચેન્જ આવશે. જુઓ, ખ્યાલ આવે છે? એટલે આ બધી ઘટનાને કારણે શું થાય છે? તમે 90 એંગલ પર આપાત કરશો તો એને કારણે તમને વક્રીભવન જોવા મળશે નહીં. એટલા માટે તમે સ્વિમિંગ પુલમાં કૂદવાના હો તો દૂરથી જોઈને કૂદી નહીં મરવાનું, બરાબર છે. હા, દૂરથી જોઈને એમ કે છીછરું જ છે, પછી કૂદે તો અંદર જતા રે, પછી આટો બહુ ઊંડું હતું, થાય એવું ઘણા છે, બરાબર છે. જોતા તો એવું જ લાગે, જરા ખો ને અરે તળિયું છે, હાવ આ તો એમ જ પાર કલાક હું તો પડે એટલે જ ખબર પડે, ઓહો આ તો આપણા લેવલનું જ નહીં હતું. એટલે આ બધું સાચી ઊંડાઈ ને આભાસી ઊંડાઈ આના પર ડિપેન્ડ કરે. એટલે તમે જ્યારે પણ કોઈ વસ્તુને ક્રોસમાંથી જુઓ છો તો ક્રોસમાંથી જોવાને કારણે શું થાય છે? તો કે એનું વક્રીભવન વધારે થાય છે. વક્રીભવન વધારે થયું એટલા માટે જે તળિયું છે એ નીચે દેખાવાની જગ્યાએ ક્યાં દેખાશે? ઉપર દેખાશે. ક્યાં દેખાશે? ઉપર દેખાશે. એટલે આપણી એને સાચી ઊંડાઈ છે તે નથી જોઈ શકતા, પણ કઈ ઊંડાઈ જોઈશું? આભાસી ઊંડાઈ જોઈશું. કઈ ઊંડાઈ જોઈશું? આભાસી. ખ્યાલ આવશે? એટલે અહીંયા આગળ આપણને કઈ ઊંડાઈ જોવા મળશે? આભાસી ઊંડાઈ. પરંતુ જો તમે એને 90 એંગલ પરથી જોશો તો તમને કઈ ઊંડાઈ જોવા મળશે? સાચી ઊંડાઈ જોવા મળશે. કેવી ઊંડાઈ જોવા મળશે? સાચી ઊંડાઈ, બરાબર છે. તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ આ બંને વસ્તુ તો આપણને ક્લિયર થઈ ગઈ કે આ કન્સેપ્ટ શું છે, પણ સર એનું સૂત્ર શું? બરાબર છે, એનું સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટેનું સૂત્ર એકદમ સિમ્પલ યાદ રાખવાનું છે. તમે દાખલા તરીકે અવલોકનકારની તમે છે તે અવલોકનકાર છે. કઈ કાર છો તમે? અવલોકનકાર. માર્કેટમાં હું નવું જ લોન્ચ થયેલું છે અવલોકનકાર. તો આ જે અવલોકનકાર છે તમે પોતે એ કયા માધ્યમમાં છો તેના પર આ વસ્તુનો આધાર રહેલો છે. તમે કઈ જગ્યાએ છો તેના પર આનો મુખ્ય આધાર રહેલો છે. હવે એ શું છે મુખ્ય આધાર? શું છે? બરાબર છે, સમજો. તો આપણને શું દેખાવાનું છે? ઇમેજ જ દેખાવાની છે ઓબ્જેક્ટની. ઓબ્જેક્ટ તો ઓલરેડી ગમે ત્યાં હશે, બરાબર છે. જો તમે પાતળા માધ્યમમાંથી એટલે કે પાતળું માધ્યમ છે N1, બરાબર છે, ઘટ્ટ માધ્યમમાં, ઘટ્ટ માધ્યમ એટલે કયું? N2, બરાબર છે. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જુઓ છો ત્યારે શું થશે? તો ત્યારે એક જ સિમ્પલ વસ્તુ થશે. કઈ? તો કે ભાઈ HI ના છેદમાં HO ઇઝ ઇક્વલ ટુ, તો કે ભાઈ N પાતળું છેદમાં N ઘટ. આ તમારે યાદ રાખવાનું છે, આ ડાયરેક્ટ છે, કન્સેપ્ટ છે. N પાતળું છેદમાં N ઘટ. N પાતળું એટલે પાતળા માધ્યમનો વક્રીભવનાંક લેવાનો, બરાબર. અને N ઘટ એટલે ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક લેવાનો, બરાબર. તો આપણે અહીંયા પાતળા માધ્યમનો વક્રીભવનાંક કેટલો લીધેલો છે? તો કે ભાઈ N1 લીધેલો છે. અને ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક કેટલો છે? N2 છે. એટલે શું થઈ જશે? N1 ના છેદમાં શું થઈ જશે? N2 થશે. હવે આ જ કન્સેપ્ટ ધારો કે ઊંધો હોય, તમે દાખલા તરીકે મસ્ત તરતા છે, બરાબર છે, દરિયાની અંદર માછલીની જેમ, બરાબર છે.
તો તરતા હો ને તમે અચાનક બહાર જો કે કોઈ શિકારી છે, તમને માછલી સમજીને મસ્ત તાકીને જ બેહેલો છે, જેવી આવે પતા જ લાખું, બરાબર. તો એ દરમિયાન શું થશે કે તમને જે ઇમેજ દેખાશે તે ક્યાં આગળ દેખાશે? તો કે તમે ઘટ્ટ માધ્યમમાં છો એટલે ઇમેજ ક્યાં રચવાની? ઘટ્ટ માધ્યમમાં રચવાની. તો ત્યારે આ સૂત્રમાં ચેન્જ કેટલો આવશે તે સમજો ખાલી. તો ચેન્જ ફક્ત આટલો જ આવશે કે તમે જો ઘટ્ટ માધ્યમમાં હશો તો ઘટ્ટ માધ્યમમાંથી તમે બહારની વસ્તુને જોશો તો સૂત્રની અંદર એચઆઈ બાય એચઓ તો ફિક્સ જ રહેશે. એચઆઈ ના છેદમાં એચઓ તો કેવું રહેશે? ફિક્સ જ રહેશે. તો એચઆઈ બાય એચઓ ની કિંમત કેટલી આવશે? એચઆઈ બાય એચઓ ની કિંમત કેટલી આવશે? તો કે ભાઈ એન પાતળું છે ને તેની જગ્યાએ શું થઈ જશે? ઘટ્ટ. એટલે અવલોકનકાર જ્યાં બેહેલી હોય તેને આધારે બધું નક્કી થાય. તમે અત્યારે ઘટ્ટ માધ્યમમાં છો તો અહીંયા શું લેવાનું? એન ઘટ્ટ છેદમાં એન પાતળું. જો તમે પાતળા માધ્યમમાં હો તો શું લેવાનું? એન પાતળું છેદમાં એન ઘટ્ટ. ની સમજ પડી? પડી. એટલે આ કન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે અહીંયા આગળ શું લખશું આપણે? એન પાતળું. શું લખાશે? એન પાતળું. ની ખબર પડી? પડી. એટલે આ બે કન્સેપ્ટને ખાસ મગજમાં ફિટ કરી દેજો, કારણ કે આના આધારિત કેટલાક દાખલાઓ ઘણી બધી વખત આવી ગયા છે ને આ દાખલાઓ બહુ ઈઝી છે, દેશી છે, એકદમ પપ્પુ છે. ને આ દાખલાઓ આવડશે તો તમને ઈઝી પડશે. ક્લિયર થઈ ગયું કે નહીં થયું? થઈ ગયું. હવે આ વક્રી ભવનની ઘટના આપણને બીજી કઈ જગ્યાએ જોવા મળે? તો આ જે વક્રી ભવનની ઘટના છે તે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે છે? સૂર્યોદય અને સૂર્યાસ્ત. ચાલો, તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય આપણને કઈ રીતના જોવા મળે? તો કે ભાઈ સૌથી પહેલા તો સૂર્યોદય એટલે શું? સૂર્યોદય કોને કહેવાય? ઉગવું. એ ઉગતો જ નહી, બરાબર છે? પહેલી વાત તો હા, ઉગવું એવું નહીં કહેવાય. એના માટે એક શબ્દ છે, સમક્ષિતિજ કરતા. જ્યારે પણ સૂર્ય છે તે સમક્ષિતિજની ઉપર આવી જાય ત્યારે આપણે એને સૂર્યોદય કહીએ છીએ, અને જ્યારે એ સમક્ષિતિજની નીચે જતો રહે તો એને કહીએ છીએ આપણે સૂર્યાસ્ત. એટલે સમક્ષિતિજ એટલે કોનું સમક્ષિતિજ? પાછું આપણું, આપણે જે જોતા છે, આપણે એમ હિદ્ધા ઉભા રહીએ અને આપણે જ્યાં સુધી જોઈ શકીએ જો એની વચ્ચે સૂર્ય ન દેખાય તો એનો મતલબ સૂર્ય અસ્ત થઈ ગયો છે, બરાબર છે? ખ્યાલ આવે છે ને? આપણે મસ્ત થઈ ગયા છે. ક્લિયર? ચાલો, ઈઝી છે? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. અને જો તમે સમક્ષિતિજ ઉભેલા છો ને સૂર્ય તમને એની ઉપર દેખાય તો એનો મતલબ સૂર્ય છે તે શું થયો છે? ઉદય થયો છે, સૂર્યનો ઉદય થયો છે, બરાબર છે? ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે સૂર્યોદય થયો છે. અને જો સમક્ષિતિજની નીચે હોય તો સૂર્યાસ્ત થયો છે. પણ જ્યારે પણ આવું થાય છે તે દરમિયાન બે ચાર વસ્તુઓ જોવા મળે છે. હવે એ બે ચાર વસ્તુઓ કઈ કઈ છે તેને આપણે ધ્યાનથી સમજવાની છે. હવે એ બે ચાર વસ્તુઓને ધ્યાનથી સમજીએ. તો કે ભાઈ જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત આવે ત્યારે આ આપણી પૃથ્વી છે, બરાબર છે? આ એનું કેન્દ્ર અને આ એની ત્રિજ્યા, બરાબર છે? હવે અહીંયા આગળ કોઈક લાલી છે, એ લાલી અહીંયા આગળ ઉભેલી છે, બરાબર છે? મસ્ત. ક્લિયર? કોઈની રાહમાં છે કે હમણાં આવે અમે બે હાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈએ? ઓકે, આવી રીતના ઉભેલી છે. ક્લિયર? ચાલો. ને અહીંયા આગળ શું થાય છે? તો કે ભાઈ આ રીતના મસ્ત અહીંયા આગળ ઉભેલી છે, બરાબર? આ એની આંખ છે. હવે સવારમાં એને સૂર્યોદય જોવો છે, બરાબર છે? કે સૂર્ય આવ્યો કે નહીં એમ. તો સૂર્ય છે તે અત્યારે અહીંયા આગળ છે નીચે, બરાબર? સૂર્ય અત્યારે ક્યાં છે? અહીંયા આગળ સમક્ષિતિથી નીચે છે, છતાં પણ એને સૂર્ય દેખાઈ ગયો, બરાબર? કેટલો ભારે પ્રેમ એનો, બરાબર? સૂર્ય તરત દેખાઈ ગયો એને. તો આ રીતના એને સૂર્ય અહીંયા આગળ દેખાશે. તો આવું થવા પાછળનું કારણ શું? તો કે ભાઈ આપણી પૃથ્વી છે તેને વાતાવરણ આવેલું છે, અને એ વાતાવરણ સતત જેમ જેમ તમે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જાઓ તે સતત ને સતત શું થયા કરતું હોય? બદલાયા કરતું હોય, બરાબર છે? એટલે જ્યારે સૂર્ય અહીંયા નીચે હોય છે તો નીચેથી એનો જે પ્રકાશના કિરણો છે તે ધારો કે અહીંયા આગળ છે તે આપણી પૃથ્વીનું વાતાવરણ છે. અહીંયા આગળ શું છે? પૃથ્વીનું વાતાવરણ છે આટલા વિસ્તારમાં. તો જ્યારે એ પ્રવેશ છે ત્યારે એ વક્રી ભવન અનુભવશે. વક્રી ભવન અનુભવવાને કારણે ક્યાં જશે? આની આંખમાં જશે. ને આંખમાં જવાને કારણે એનું જે પ્રતિબિંબ છે તે અહીંયા આગળ એને રચાયેલું જોવા મળશે. એટલે રિયલમાં સૂર્ય હશે ક્યાં આગળ? સમક્ષિતિજની નીચે, પરંતુ દેખાશે ક્યાં? સમક્ષિતિજની ઉપર. એટલે આવી ઘટના જે બને છે તે બે મિનિટ વહેલી બને છે, એટલા માટે સૂર્યોદય છે તે બે મિનિટ વહેલો થાય છે એવું કહેવામાં આવે.
અને આ જ સેમ ઘટના, આ જ સેમ ઘટના જ્યારે આપણે સૂર્યાસ્ત થતો હોય ત્યારે પણ આ જ સેમ વસ્તુ થાય કે સૂર્યાસ્ત જે થાય છે તેની અંદર શું થાય કે આપણો જે આ સૂર્ય છે એ સૂર્ય ત્યાંથી એમ ફરતો ફરતો આવ્યો ને અહીંયા નાહી ગયો, બરાબર છે, એટલે નીચે આવી ગયો. તો જ્યારે નીચે આવી જાય છે તે દરમિયાન શું થાય છે, નીચે આવી જાય તે દરમિયાન તો કે આપણને તો સમસ્થિતિની નીચે જ છે એવું લાગે, પણ રિયલમાં એનું પ્રતિબિંબ છે તે અહીંયા આગળ આપણને જોવા મળે. એટલા માટે બે મિનિટ મોડો સૂર્યાસ્ત થાય છે. એટલા માટે તમે જોયું હોય ને તો બુર્જ ખલીફા નામ સાંભળેલું, હા, દિલાદુદ તેનું બુર્જ ખલીફા, હા, એની નથી અપાવવાની કોઈને, 20 કરોડનો ફ્લેટ છે ત્યાં એક, બરાબર. મેં એક વિડીયોમાં જોયું હતું, આપણે લેવાનું નહીં હજુ, હા, કહી દઉં. એટલે 20 કરોડનો ફ્લેટ છે ત્યાં, તે મેં જોયું હતું. તો એમાં કેવું છે કે તમે નીચે જે ફ્લોર છે 10મો ફ્લોર ત્યાંથી જુઓ તો ત્યાં સૂર્યની પોઝિશન અલગ દેખાય, ને એકદમ ટોપ ફ્લોર પર જતા રહો, ટોપ ફ્લોર એટલે લગભગ 162 પર જવા દેતા છે અત્યારે હાલમાં, 162 માળે, તો 162માં ફ્લોરે જાવ તો ત્યાંનો કંઈ અલગ દેખાય નજારો. એટલા માટે ત્યાં આગળ જ્યારે રમઝાન મહિનો હોય ને તો ત્યાં જેટલા પણ ગ્રાઉન્ડ ફ્લોરવાળા જેટલા પણ વ્યક્તિઓ હોય ને તે રોજ તેનો રોજાનો સમય કંઈ અલગ હોય અને ઉપર જે રહેતા હોય ને તેનો પણ સમય કંઈક અલગ જોવા મળે, બરાબર. આવું થયેલું છે એમ, આવું જોવા મળે છે એટલે કહું છું, ખ્યાલ આવે છે. એટલે જેટલા એકદમ ટોપ પર રહે છે એને થોડોક વાર લાગશે, સમય વાર લાગશે, બરાબર. આવું છે, ખ્યાલ આવે છે, આઈડિયા આવ્યો કે નહીં આવ્યો, આવ્યો. આખો દિવસ તો ચાલે પણ છેલ્લી 5 મિનિટમાં જ મથાવે, ક્યારે પૂરું થાય ક્યારે પૂરું થાય. સેમ વે આપણે ઉપવાસમાં, બરાબર, આપણે ઉપવાસ કરીએ તો હું ક્યારે રાતના 12 વાગે ને ઠૂસીએ, ઘણા આવા કરે છે ઉપવાસ એમ, બરાબર. હા, ઘણાના ઉપવાસ એવા હોય હેપ્પીડેન્ટ વાળા એમ, 12 વાગે એટલે ચાલુ જ કરી દે, 12 વાગી ગયા દિવસ બદલાઈ ગયો, ચાલો ચાલો, ક્લિયર થઈ ગયો એટલે સુધી. એટલે આવું છે, કોઈને પણ કઈ ડાઉટ છે નથી ને, આ ક્લિયર થઈ ગયું. એટલે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ બંને વચ્ચેનો સમયગાળો કેટલો છે, 2 મિનિટ. એટલા માટે આપણે દિવસને કેટલો ગણીએ છીએ, 24 કલાકનો ગણીએ છીએ. હાલમાં એક દિવસ આપણો જે છે તેની વેલ્યુ ઘટી ગઈ છે, 23 કલાક ને 59 મિનિટ ને 59 સેકન્ડ છે, 1 સેકન્ડ જેટલો આપણો સમયગાળો છે ને તે ઘટી ગયો છે. કેમ? તો કે આપણી પૃથ્વીની જે ઝડપ છે, ધરીભ્રમણની ઝડપ, તે વધી ગઈ છે. એટલે જો પૃથ્વીની ધરીભ્રમણની ઝડપ વધી જાય તો આપણો આવર્તકાળ ઘટી જાય, સમજ પડે છે ને હું બોલું છું તે. જેમ જેમ ધરીભ્રમણ વધશે તેમ આવર્તકાળ ઘટશે, કારણ કે એને એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો જે સમય હશે તે કેવો થઈ જશે, ઓછો થઈ જશે. એ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. ને ઓછો થઈ જવાને કારણે આવી ઘટના બનશે, સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. તો આવું જ્યારે પણ બને છે તો આવું બનતું હોય તે દરમિયાન ત્યાં આગળ શું ધ્યાનમાં રાખવું પડશે? તો કે ભાઈ, આ પૃથ્વીની જે ઝડપ વધી ગઈ તેની પાછળનું અત્યાર સુધી કોઈ ચોક્કસ કારણ આપણને જોવા નથી મળ્યું, બરાબર છે. પણ પહેલાના જમાનામાં કેવું હતું કે ભાઈ એ 23 કલાક ને 56 મિનિટ હતું, અને 4 મિનિટનો જે આ ડિફરન્સ છે, આ ડિફરન્સ 2 મિનિટ વહેલો સૂર્યોદય ને 2 મિનિટ મોડો સૂર્યાસ્ત, તે એડ કરીને ટોટલ આપણે 24 કલાકનો દિવસ ગણીએ છીએ, બરાબર છે. એટલે રિયલમાં 23 કલાક 56 મિનિટ છે, પણ અત્યારે હાલમાં 1 સેકન્ડ જેટલી પૃથ્વી છે તે ફાસ્ટ થઈ ગઈ. એટલે અત્યારે હાલમાં કેટલું છે? 23 કલાક 59 મિનિટ 59 સેકન્ડ એટલું છે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. કોઈ વાર રાતના 12 વાગે ને ત્યારે જોજો, આ એડજસ્ટમેન્ટ છે, તરત અત્યારે તમારું 0000 થઈ જાય ને 1 સેકન્ડ તરત થઈ જશે, ઇન્સ્ટન્ટ થઈ જશે, એકદમ બધું 0000 થાય ને પછી ધીરે રહીને 1 સેકન્ડ થાય એવું નથી. પહેલા એવું હતું, અત્યારે ફટ દઈને 1 સેકન્ડ થઈ જતી છે. એ 1 સેકન્ડનો જે ગાળો છે તેને ધ્યાનમાં રાખવા માટે, ખ્યાલ આવે છે, એનું એડજસ્ટમેન્ટ બહુ અઘરું હોય, આ બધી ઘડિયાળોનું પાછું એડજસ્ટમેન્ટો કરવું પડે, ખ્યાલ આવે છે. નહીં તો પછી શું થાય, એ જે સમયગાળા દરમિયાન જો એને એ જ સમય જો ચાલુ રાખ્યો ને એ દરમિયાન જો કોઈ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું હોય તો એ ટ્રાન્ઝેક્શન ત્યાંથી મિસ થઈ જાય, ખબર જ નહીં પડે કાં ગયું, એટલે એની સિસ્ટમ આખી બેસાડી અઘરી છે. એટલા માટે આપણી પૃથ્વીને ટાઈમ ઝોનમાં ડિવાઈડ કરી દીધું. ખાલી ભારત દેશ જ એક એવો દેશ છે કે જેની પાસે એક જ ટાઈમ ઝોન છે, બાકી તમે બીજા બધા દેશોમાં જાઓ તો એક છેડા પર જાઓ તો ત્યાંનો ટાઈમ ઝોન આખો અલગ હોય, ને આ બાજુના છેડા પર જાઓ તો એનો ટાઈમ ઝોન કંઈક અલગ હોય. જેમ કે યુએસએની વાત કરો તો 7 ટાઈમ ઝોન છે, કેટલા છે? 7. એટલે તમે દાખલા તરીકે અમેરિકામાં ન્યૂ જર્સીમાં છો, ને ન્યૂ જર્સીથી તમે ધારો કે ન્યુયોર્ક ગયા, ને ન્યુયોર્કથી તમે લાસ વેગાસ જતા રહ્યા અચાનક, તો લાસ વેગાસનો ટાઈમ આખો અલગ હોય ને ન્યૂ જર્સીનો ટાઈમ આખો અલગ હોય. જ્યારે આપણે ત્યાં ભારતમાં એવું કહી નહીં, ગમે ત્યાં ફોરો બડું હરખું, ખ્યાલ આવે છે. ને ખરેખર એ એક જ ટાઈમ ઝોન છે એટલે બહુ સારું છે, કારણ કે નહીં તો શું થાય ખબર, બેન્કિંગની જે ક્રિયા છે ને તેમાં બહુ તકલીફ પડે. આપણને તો નહીં ખબર પડે આવું બધું, એ તો ચાલે હોય એમાં હું ત્યાં,
જોઈ લે હું તો પણ રિયલમાં બેન્કિંગ જે છે બેન્કિંગની જે આખી ફેસિલિટી એ બેન્કિંગની ફેસિલિટી આખી આના પર ટાઈમ પર ડિપેન્ડ કરે સમજ પડે છે એટલા માટે બહારથી જ્યારે કોઈ પૈસા મોકલે ને તો એને આપણી અંદર એડ થતા વાર લાગે કારણ કે ત્યાંનું ટ્રાન્ઝેક્શનનો સમય અલગ હોય ને એ ટ્રાન્ઝેક્શન એ લોકોને ધારો કે 24 કલાક આપ્યા હોય તો હવે આપણે આપણી વાત કરીએ તો આપણે ત્યાં આપણે પોતે પ્લસ 5.30 એટલે કે પ્લસ 5.5 કલાક છે આપણે પૂર્વ દેશ છીએ એટલે ને એ લોકો પશ્ચિમી દેશ છે એટલે આપણો સમય જ્યારે ત્યાં આગળ પહોંચશે એના પછીના 24 કલાક ગણાય એટલે આપણે ત્યાં પહોંચતા એને 2 દિવસ લાગે જો કોઈ વાર તમે બહારથી પૈસા મંગાવ્યા હોય તો એ લોકો કે એક કઈ 24 કલાકમાં આવી જાય પણ એના 24 કલાક આપણા નહીં એટલે આપણે ત્યાં પહોંચતા પહોંચતા લગભગ 2-2.5 દિવસ સોરી 2-2.5 દિવસ જેવું થઈ જાય બરાબર એ ટાઈમ ઝોન પર છે આખું એટલે આ ટાઈમ ઝોન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને ટાઈમ ડાયલેશન પણ કહેવાય ટાઈમની અંદર ફેરફાર થવો આવું ઘણા બધામાં ફેરફાર થયેલો છે ટાઈમ ડાયલેશન જોવા મળ્યું છે બરાબર એ જ્યારે પૃથ્વીની ને એ બધાની સ્પીડ જ્યારે વધી જાય કોઈ પણ ગ્રહની સ્પીડ વધી જાય ત્યારે ટાઈમ ડાયલેશનનો કોન્સેપ્ટ ત્યાં આગળ આવે બરાબર એ ભણશો પછી ભવિષ્યમાં કોઈ વાર વાંચજો ઇન્ટરેસ્ટ હોય તો બાકી તો કંઈ નહીં બાકી આટલું વાંચો તો એ બહુ છે મારા માટે ઓકે તો આજે આટલું રાખીએ બરાબર છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના દાખલાઓ જોઈશું મેં પૂર્ણ આંતરિક પરાવર્તનની એક થિયરી છે પણ આપણે પહેલા દાખલાઓ કમ્પ્લીટ કરીશું ત્યાર પછી જે પણ તમે ઘટનાઓ 10મા ધોરણમાં ભણી ગયેલા તે આપણે ભણશું ને ત્યાર પછી આપણું ચેપ્ટર પૂરું કરશું બરાબર તો આજે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય જય હિન્દ